स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपा पाराभार श्रितसकलजीवतिसुखदो महाश्रेयो मूर्तिर् जयति स हि नारायनमुनि वरनिवेशरमणीयदर्शनं मन्दहासरुचिरात्नम्बुजम् पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ मे अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोल श्रीस्वामिनारायणभगवाननि શ્રી હરિકૃષ્ણ જય શ્રી ગણશ્યા મહારાજની જય ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમો સાગર ગ્રંથની અંદર પૂર અગિયારમો અને તરંગ ચૌદ એમાં છેલ્લે કથા લખે છે ભગવાન શ્રી હરિ વિચરણ કરતા કરતા ફરીની ગામમાં આવ્યા છે ત્યાં આગળ ભગવાન શ્રીહરિની જે શોભા છે એ શોભાની અંદર જેને ભગવાન શ્રીહરિની મૂર્તિનો અનુભવ છે એવા બધાય સંતો ભક્તો મહારાજની શોભામાં ચોટી ગયા છે સ્વામી કહે છે જે મહારાજની શોભા છે એ શોભા એવી છે કે એની આગળ ચૌદ લોકનું જે શોભા છે ચૌદ લોકની જે શોભા છે મળવત લાગે છે પણ જેને એ શોભાનો અનુભવ હોય

અનુભાવ જાહેર ઓર સોબા મલવત દેખત તાહી સ્વામી લખે છે જેને શ્રીહરિના સ્વરૂપની શોભાનો અનુભવ હોય તેને બીજી બધી શોભા તો મળના સમાન દેખાય છે જેને ગોળ અને ખોળનો વિવેક ન હોય તેને તો બધું એક સમાન જ દેખાતું હોય છે અને નાનામાં પણ ખરા ખોટાની જેને ખબર નથી તેને બધું અનુભવ વિના સરખું જ લાગે છે રૂપિયાની નોટ સાચી છે કે ખોટી એ જેને ખબર ના પડતી હોય એની માટે ખોટી નોટ હોય તોય સાચી છે જેને ડોલરની નોટ સાચી છે કે ખોટી છે ખબર પડતી નથી તો એની માટે ડોલરની નોટ ખોટી છે તો પણ એની માટે સાચી જ છે ઘણી વખત અમેરિકાની અંદર પણ ખોટી નોટો આવે છે ખોટી નોટ આવી જાય છે અને કોઈ જાણી જોઈને તો ના નાખી હોય મંદિરના ડોનેશન બોક્સમાં પણ એની પાસે જ ખોટી આવી ગઈ હોય અને બેંકમાં જમા કરાવવા ગયા હોય જે હરિભગત ત્યારે બેંકવાળો કે ભાઈ આ તો ખોટી નોટ છે તમારી ત્યારે ખબર પડે હવે જેને નાખી હશે એને કંઈ જાણી જોઈને ખોટી નથી નાખી પણ એમની પાસે આવી ગઈ છે ખોટી પણ ઓળખાણ નથી કે આ ખોટી છે કે સાચી છે આ દુનિયામાં નોટની ખબર ના પડે ને તોય સાચી છે ખોટી ખબર ના પડે અને કેટલું ભેળસેળ આવું દુનિયામાં ચાલતું હશે જે બે નંબરના ધંધાઓ હશે એમાં કેટલી નોટો આવી ચાલતી હશે અને વ્યક્તિ જ્યારે બેંકમાં જમા કરાવવા જાય ત્યારે એને ખબર પડે કે આ ખોટું છે એવી રીતે જેની પાસે ખોડ અને ગોળનો વિવેક ના હોય એને બધું એક સમાન લાગે એક સમાન લાગે એટલે એને ભગવાન કે બીજું જગત બધું હરખું એને ભગવાનના સાધુ શું અને જગતનો માનસ શું ભગવાનનો ભગત શું જગતનો માનસ શું બધું હરખું જ લાગે જેને ભગવાન ભગવાનના સંતને ભગવાનના ભક્ત જગતના જીવ જેવા લાગે છે એને ગોળ અને ખોળનો વિવેક નથી એ મૂરખ છે ગુવળ જેવો આંધળો છે સૂર્યનો પ્રકાશ હોય પણ ગુવળને અંધારું જ લાગે એવી રીતે ગુવળ જેવા જીવને ભગવાન ભગવાનના સંત કે ભગવાનના ભક્ત ક્યારેય ઓળખાતા નથી ક્યારેય નથી ઓળખાતા તમે જો કે જેટલાને ભગવાન સ્વામિનારાયણ મળ્યા એટલાય બધાએ શું ઓળખી લીધા ભગવાનને મનુષ્ય આકારે ભગવાન જેટલાને મળ્યા હતા મહારાજે આખા ભારતનું વિચરણ કર્યું મહારાજ વધુમાં વધુ ગુજરાતમાં રહ્યા અને રામાનંદ સ્વામી ધર્મધુરા સંભાળી તો શું બધાએ ભગવાન સ્વામિનારાયણને ભગવાન માની જ લીધા ઓળખી જ લીધા સ્વીકારી જ લીધા જો સ્વીકારી લીધા હોય તો તો ભગવાન સ્વામિનો કોઈ વિરોધી હોય જ નહીં પણ એવું નથી થયું કૃષ્ણને પણ બધાએ ભગવાન નથી સ્વીકારી લીધા રામને પણ ભગવાન બધાએ નથી સ્વીકારી લીધા એટલું જ નહીં ભગવાનના મોટા મોટા સંત થયા તો શું આ પૃથ્વી પર બધાએ સંતને સ્વીકારી જ લીધા ના બધાએ નથી સ્વીકારે ભગવાનના મોટા મોટા ભક્ત થયા એને શું બધાએ સ્વીકારી જ લીધા નથી સ્વીકારે આજે પણ જે ભગવાનના એવા સંત હશે ભક્ત હશે કોઈ સજ્જન વ્યક્તિ હશે એને શું આખો સમાજ સ્વીકારી જ લે છે ના એના વિરોધી હોય જ હોય જ એનું ખરાબ થાય એવું કરવા વાળા હોય જ ભલે દેશ માટે મરી મટતો હોય વ્યક્તિ ભલે સમાજ માટે મરી મટતો હોય ભલે સત્સંગ માટે મરી મટતો હોય એમાં મનુષ્ય ભાવ આવે એને બીજા સામાન્ય મનુષ્યો જેવો અથવા એનાથી ઉતરતો બતાવવાનો પ્રયત્ન કરે આવું બધું તો આ દુનિયામાં સહજ પૃથ્વી સર્જાની ત્યારથી ચાલતું આવ્યું છે ગુવળ હોય પાછો બીજાને ગુવળ બનાવે હોય એ પાછો બીજાને મૂરખ બનાવે એ બહુ મોટો રોગ છે પેલું ગુવળ તો સારું કે એને નથી દેખાતું એટલે એવું વિચારે સૂર્ય આકાશમાં નથી પણ બીજાને આંખો બંધ ના કરાવે પણ આ બે પગવાળા વાળા ગુહડો બહુ ખતરનાક હોય પોતે આંધળા થાય અને બીજાને કે આંખો ફોડ નાખો અંધારું જ છે પેલા કે ભાઈ મને પ્રકાશ દેખાય છે અરે શું પ્રકાશ દેખાય છે લો ના ના ગોળ બનાવી દીધો પોતા આવા ગોળ ખોળ એક જેને દેખાય છે એને સ્વામી લખે છે એ અનુભવ વિનાનું ને વિવેક વિનાનું જ્ઞાન છે કારણ કે ભગવાન બધાને નથી ઓળખાઈ જતા ભગવાન હોય તોય મહારાજ ઊંજા ઊંઝામાં વિરાજમાન હતા તળાવની ઉત્તર દિશે મહારાજ બેઠાતા અને એ વખતે દંતિયા દંતિયા ગામના દિનમની શર્મા આવ્યા મોટા પરમાનંદ સ્વામીને મળ્યા હતા એ અને પરમાનંદ સ્વામીના સાધુતાના ગુણ જોઈને દિનમની શર્મા એમની સાથે ભગવાન સ્વામીના પ્રતાપની વાતો સાંભળીને ભગવાનના દર્શને આવ્યા પ્રથમવાર મહારાજના દર્શને આવ્યા અને એ જ વખતે મહારાજની દંત પંક્તિના દર્શન કર્યા દીનમની શર્માએ મહારા મહારાજની દંત પંક્તિના દર્શન કર્યા અને એમને એમ થઈ ગયું કે આવા દાંત કોઈ સામાન્ય વ્યક્તિના હોય નહીં અને દંત પંક્તિના દર્શન કરવા માત્રથી મનુષ્યના દાંત આવા હોય નહીં આવો વિચાર કરીને આ તો જરૂર ભગવાન છે એમ નિશ્ચય કર્યા પછી મેઘપુરમાં મહારાજે એમને સાધુ કર્યા અને નિત્યાનંદ સ્વામી નામ પાડ્યું મેઘપુરમાં સાધુ કર્યા દંત પંક્તિના દર્શન કરી એટલે જેને વિવેક હોય એને ભગવાનનું સ્વરૂપ ઓળખાય આવે બહુ એક સરસ વાત આવે છે શ્રી હરિ સંતરૂ હરિજન જે તે अनुभव विन को सबहिते ते, ते। श्रीहरि हरि जन ते अनुभव वीन को सबहिते ते, ते। मनुष्य सम भाषे ज्ञालगहे मनुष्य सम भाषे ज्ञालगहे अनुभ न हो त्या लगहि सतसङ्गन कि न हो लगहि श्रीहरि संतरु हरिजन जे ते अनुभववि को सबहि ते ते मनुष्य સમ ભાષે મનુષ્ય સમ સમસંગ નક્કી ન હોવે ત્યાં અલગ હોવે ત્યાં બહુ અગત્યની વાત આપણા જીવનમાં યાદ રાખવા જેવી શ્રીહરિ સંતો ને હરિભક્તો નો જેને અનુભવ નથી ત્યાં સુધી તે એક સરખા બીજા મનુષ્ય જેવા જ લાગે જ છે લાગે જ છે સાંભળજો શ્રીહરિ સંતો અને હરિભક્તોનો જેને અનુભવ નથી ત્યાં સુધી તે એક સરખા બીજા મનુષ્ય જેવા જ લાગે જ છે અને શ્રીહરિ સંતો અને હરિભક્તો જ્યાં સુધી મનુષ્ય જેવા લાગે છે ત્યાં સુધી તેને સંપૂર્ણ સત્સંગ ન થયો કહેવાય જ્યાં સુધી ભગવાન મનુષ્ય આકારે હોય ત્યારે ભગવાનમાં મનુષ્ય ભાવ થાય ભગવાનના સંતમાં મનુષ્ય ભાવ થાય અને ભગવાનના ભક્તમાં મનુષ્ય ભાવ થાય ત્યાં સુધી હજુ એને સંપૂર્ણ સત્સંગ નથી થયો આનો અર્થ એ છે કે ભગવાન આપણી પાસે એ અપેક્ષા રાખે છે કે આપણને મનુષ્ય ભાવ ભગવાનમાં ભગવાનના મોટા સંતમાં કે ભગવાનના ભક્તમાં થાય જ નહીં ભગવાનનો આની ઉપર વજન છે ત્યાં સુધી હું અને તમે સત્સંગ કરીએ છે પણ આપણને હજુ સંપૂર્ણ સત્સંગ નથી થયો સંપૂર્ણ સત્સંગ નથી થયો આપણી ગઈકાલની એક વાત હતી સ્વીકાર અને સમજણ મારો સ્વીકાર કેટલો છે પણ એની સામે મારી સમજણ એ સ્વીકાર વિશેની કેટલી છે તો ભગવાન ભગવાનના સંત અને ભગવાનના ભક્તમાં મનુષ્ય ભાવ ન આવે એવી મારી સમજણ કેટલી થઈ છે એનો વિચાર આપણે કરવાનો રહ્યો વિચાર કરવાનો રહ્યો હવે ભગવાનમાં મનુષ્ય ભાવ તો અત્યારે ન આવે કારણ કે ભગવાન અર્ચા સ્વરૂપ હોય છે પરંતુ ભગવાનમાં આપણને પ્રતિમા ભાવ છે ભગવાનમાં એવું છે કે આ તો ભગવાનની મૂર્તિ છે આ ભગવાન નથી આમાં ભગવાન આ તો ભગવાનની મૂર્તિ છે આ તો ભગવાનનું ચિત્રામણનું સ્વરૂપ છે આવો ભાવ જો આપણને ભગવાનનો છે આવો ભાવ જો આપણને ભગવાનમાં છે તો એ આપણી પાપ બુદ્ધિ છે આપણને સંપૂર્ણ સત્સંગ થયો નથી કારણ કે પ્રથમના અડસઠમાં વચનોમાં મહારાજ એમ કે છે અષ્ટ પ્રકારની પ્રતિમામાં હું અખંડ વિરાજમાન છું અષ્ટ પ્રકારની પ્રતિમામાં હું અખંડ વિરાજમાન છું મહારાજ કે મૂર્તિની જે મર્યાદા નથી રાખતો એ નાસ્તિક છે એને નાસ્તિક કહી દીધો એટલે ભગવાન જ્યારે મનુષ્ય આકારે હોય ને ત્યારે ભગવાનની અંદર મનુષ્ય ભાવ આવે મહારાજ માનાવદરથી જાળિયા ગામ ગયા છે હીરાભાઈને ત્યાં મહારાજને મંદવાડ ગ્રહણ કરવો તો મહારાજ બધા હરિભક્તોને પૂછતા ગયા ભાઈ અમારે મંદવાડ ગ્રહણ કરવો છે બધાએ કે મહારાજ મંદવાળ શું કરવા કંઈક સુખ આપો ને ક્યાંય રહીને મહારાજ કે હારું તે જાળી ગયા હીરાભાઈને પૂછ્યું હીરાભાઈ બોડા મહારાજ તમારે જે લીલા કરવી એ કરો કે મહારાજ કે ખાટલો લાવી દો હાલો ખાટલો લાવ્યા અને મહારાજે તાવ ગ્રહણ કર્યો કે તાવ ગ્રહણ કર્યો એટલે એટલી બીમારી ગ્રહણ કરી કે મહારાજને અન્ન પચે જ નહીં જમાડે ને ઉલટી થઈ જાય અને એવું બધું માગે ને એવું બધું બોલે ભાત ભાતનું બોલે ભગુજીને કે તું તો હાવ બાયલો છે કે તલવાર લઈને ફરજ પણ તને ક્યાં અકલ છે બ્રહ્મચારી કે તમને ક્યાં રસોઈ આવડે છે તું અહીંથી હાલતો થઈ જા આવું બધુંય ગમે એવું બોલે મહારાજ કે જે આપણાથી સંભળાય જ નહીં એટલું નહીં મહારાજ કે મારે જલેબી ખાવી ચાલો અરે મહારાજ આ રાત્રે જલેબી ક્યાંથી લાવવી મહારાજ કે હું જલેબી તમે મને જલેબી ની ના પાડો છો કે પાસે જલેબીની પણ મહારાજ આથો નાખ્યો હોય પછી જલેબી ઉતરી હોય તો તમે અચાનક જલેબી મહારાજ કે ગમે ત્યાંથી જલેબી લાવો તમને મારી કિંમત જ નથી કે એટલામાં થોડીક વાર થઈ મહારાજ કે જવનો પોખ ખાવો છે મારે મહારાજ અત્યારે જવું ક્યાંથી હોય મહારાજ કે આ આખા આખા ખેતરા ઊભા અને તમે જવનો પોખ ના લાવી દો આ લોકો રાત્રે ગયા કોઈ કંદોઈન ત્યાંથી જલેબી લાવ્યા જવનો પોખ લાવ્યા લાવીને મહારાજને ધર્યો મહારાજ જમ્યા ના જમ્યા પાછા ગુસ્સે થયા મહારાજ કે તમને અમારી કિંમત નથી મહારાજ એક કામ કરીએ મારા થોડા હરિભક્તોને બોલાવી લઈએ બધાને લાગ્યું કે મહારાજ આવે ખબર નહીં હું લીલા કરે મોટા મોટા હરિભક્તોને બોલાવીએ મહારાજ કે તમને અક્કલો હોવી જોઈએ જો અમારે બધાને જાહેર કરવું હોત તો અમે અહીં આવીને બીમાર શા માટે પડત તેર દિવસ સુધી મહારાજે ઉપવાસ કર્યા અને પછી મહારાજ કે લો અમને સ્નાન કરાવો તે વહેનું નદી સુધી રેલો ફુગાડ્યો ત્યાં સુધી પહોંચે એવી રીતે સ્નાન કરાવો તે આખી ગામની બાઈઓ બેડાને બેડા લઈને નવડાવે પણ હવે વહેણું નદી સુધી કેમનો રેલો પહોંચે પછી કોઈ કે કીધું થાળામાં પાણી લઈને નદી નાખી આવો અને મહારાજને કહો પહોંચી ગયું એ પહોંચી ગયું મહારાજ કહેલો અમે હાજા થઈ ગયા કે હવે ચાલો હવે ગાડું લાવવા મારે જવું છે ક્યાં જવું છે મહારાજ ગઢપુર ગાડું લાવ્યા ને બધા મહારાજ કે આ ગાડું તો ટૂંકું પડે અને ખેંચો કે બે બાજુથી લાંબુ કરો આ તો ટૂંકું છે આવા ગાંડા કાઢે હવે વિચારો આપણે આજના યુગના જો મહારાજની બાજુમાં હોઈએ તો આપણે ભગવાન માનીએ ખરા આવી લીલા કરત ભગવાન માનીએ ખરા હવે આપણી બુદ્ધિ કેટલી એક તો અલ્પ બુદ્ધિને ઊંધી કળયુગની બુદ્ધિ અલ્પને ઊંધી આપણે શું ભગવાનને માનીએ એની જગ્યાએ વિચારો સદગુરુ ગોપાળન સ્વામી કેટલી પ્રતિભા સદ્ગુરુ નિત્યાનંદ સ્વામી કેટલી પ્રતિભા સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી એની કેટલી પ્રતિભા રાજા ઊભો થઈ જાય જેની ડિગ્રીઓ આપણે બોલવી હોય તો વાંચીને બોલવી પડે મોઢે તો યાદે ના રહે એવડા મોટા સાધુ સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી ચાર ચાર પાંચ પાંચ ગુરુઓ બદલીને આવેલા સદગુરુ રામાનંદ સ્વયંના મુખ્ય શિષ્ય તરીકે રહેલા આટલા ગ્રંથોની રચના કરી શકે સમાજમાં આટલી પ્રતિભા મૂકી શકે એવા સદ્ગુરુ સંતો આ લીલાને ને એને રંચ માત્ર એમના થાય આ ભગવાન હશે કે નહીં હોય તમે વિચારો એ જે સંતો પર્વતભાઈની સ્થિતિ ગોવર્ધનભાઈની સ્થિતિ એમની જે સ્થિતિ એમની જે બુદ્ધિની પ્રતિભા એની સામે આપણે તો મચ્છરિયા નથી આપણે આજના યુગના આપણે મચ્છરિયા નથી એમની સામે છતાં પણ જો શ્રીજી મહારાજ મનુષ્ય આકારે આપણી વચ્ચે આવી લીલા કરે ને તો આપણો ફ્યુઝ ઉડી જાય આપણી કંઠ્યો ગળામાં રહે નહીં આપણી ના રહે આવી લીલા કરે તો બહુ અઘરી છે મહારાજ કે ગાળું ખેંચો ઓલા બે બાજુથી ગાળું ખેંચે હવે ગાળું ખેંચાય કોઈ દી ખેંચાય જ નહીં મહારાજ કે ખેંચો ખેંચો હા બસ કે આવે લાંબુ થઈ ગયું આવે ઉપાડો પછી ગાડું ઉપડ્યું હવે ગાડું ઉપડ્યું પેલી ગુગરીઓ હોય બળદને બાંધેલીને ગાડાને તે ગુગરીઓ ખખડે મહારાજ કે ગાડો ઊભું રાખો કાંઈક આમાં વડગાટ હોય એવું લાગે છે કે કંઈક પ્રોબ્લેમ છે કે આ ગાળામાં તે મહારાજ આ ગાડામાં પ્રોબ્લેમ છે આ કંઈક છે પ્રોબ્લેમ કે આ ખખડ્યા કરે છે કાંઈ મહારાજે તો કાંઈ નહીં બળદની ઘૂગરીઓને બધું ના ના કંઈક અમને પ્રોબ્લેમ લાગે છે આ ગાળામાં તલવાર લાવો કે તલવાર લઈને મહારાજ ગાડા ઉપર ઊભા થઈને આમથી આમ વીંજે શું કરો છો મહારાજ અરે મને પ્રશ્ન પૂછો છો કે તમે બધાય આ નાશ કરું છું કે આના વડગાટનો પાછા ગાળામાં પાછા બેઠા ગાડું આલ્યું થોડેક સુધી ગયું ગટપુર સાઈડ ગાઉ દૂર હતું મહારાજે ગાળામાં એવું વજન મૂક્યું ગાડું આગળ આવીને મહારાજને મહારાજ કે આ ગાળાની અંદર તો બહુ ઠેબા લાગે છે કે કંઈક બીજું લાવો ડોલી જેવું ત્યાં જાઓ ગઢપુરથી ડોલી લઈ આવો તે બાજુના ગામમાંથી ક્યાંકથી ડોલી લાવ્યા ડોલીમ બિહાડ્યા ચાર જણા ઉપાડી ના લે થોડાક ગાઉ ચાલે ને જે વજન મૂક્યું મહારાજે ઓલા એઠી જ મૂકી દીધી મહારાજ કે કેમ મૂકી દીધી બહુ વજન લાગે છે મહારાજ કે જાઓ ગઢપુરથી આપણા હારા બળદવાળું ગાડું લઈ આવો હવે સાઈઠ ગાઉ દૂર ચાર દિવસ થાય આવતા ચાર દિવસ જતા થાય ચાર દિવસ આવતા થાય ક્યારે પહોંચે બાજુના ગામમાંથી પાછું કોકનું ગાળું લીધું ને ગટપુર પહોંચ્યા ને ગટપુર જઈને રસ્તા વચ્ચે તો મહારાજ કેટલું બધું મૂળજી બ્રહ્મચારી ધમકાય અક્ષર ઓરડીમાં મહારાજ ગયા ત્યાં જઈને મુક્તાનંદ સ્વયં બધા ઈશારો કર્યો મહારાજ આરે વાતો કરતા જ નહીં કે કોઈ એ જે બોલે એ બોલવા દો જે કરવું એ કરવા દો પણ એમની આરે કોઈ બોલતા નહીં આવી મહારાજે મનુષ્ય લીલા કરી તો પણ એ સંતોને મહારાજમાં રંજ માત્ર શંકા ન થઈ મહારાજના મહારાજને વિશે ભક્તોને રંજ માત્ર શંકા ના થઈ સંપૂર્ણ સત્સંગ એનું જ નામ છે ભગવાનમાં શંકા કુશંકા ક્યારેય ના થાય ભગવાનમાં મનુષ્યપણું તો ન દેખાય આવે આપણને કારણ કે ભગવાન મનુષ્ય આકારે આપણી વચ્ચે નથી પરંતુ ભગવાન મૂર્તિ સ્વરૂપે છે અર્ચા સ્વરૂપે છે તો આ ભગવાન હશે કે નહીં હોય મારું સાંભળતા છે કે નહીં સાંભળતા હોય ખબર નહીં રૂપ કેટલી પ્રાર્થના કરી પણ જોતા જ નથી સાંભવું એટલે નહીં હોય આવી બધી જો શંકા કુશંકા ભગવાનના સ્વરૂપમાં થાય ભગવાનની મૂર્તિની મર્યાદા ના રહે તો આપણો સંપૂર્ણ સત્સંગ ના કહેવાય લોયાનું અઢારમું વચનામૃત એના થોડા શબ્દો વાંચું છું બીજી વાત અહીંયા આવી ભગવાનના સંત અને ભક્તમાં પણ જેટલો મનુષ્ય ભાવ છે એટલો સત્સંગ ઓછો છે સાંભળો શ્રીજી મહારાજ લોયાના માં જે શબ્દ કે છે એને હું વાંચું છું જે બેઠા શબ્દો છે મહારાજ કે ભગવાનના પરમ ભાવને જાણ્યા વિના ભગવાનને વિશે પોતા જેવા મનુષ્યના ભાવને પરઠે છે તે મનુષ્ય ભાવ તે શું તો કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર આશા તૃષ્ણા ઇત્યાદિક અંતઃકરણના ભાવ છે તથા હાડ હાડચામ મળદિક તથા જન્મમરણ બાળ યૌવન વૃદ્ધે સર્વે દેહના ભાવ છે ઇત્યાદિક જે મનુષ્ય ભાવ એ સર્વે ભાવને ભગવાનને વિશે પરઠે છે માટે એવા ભાવનો પરઠનારો જે હોય તેને ભગવાનના નિશ્ચય જેવું જણાય છે તો પણ તેનો નિશ્ચય કાચો છે એ જરૂર સત્સંગમાંથી પડશે જરૂર પડશે મહારાજે તે દિવસ લોયાના અઢારમાં કીધું અને આને પ્રથમ ભગવાનનો નિશ્ચય નહોતો અને હાવે થયો તે શું એ પ્રથમ ભગવાનને નહોતો દેખતો દેખતો તો હતો પણ મનુષ્ય ભાવે સહિત દેખતો હતો પછી જ્યારે નિશ્ચય થયો ત્યારે દિવ્ય ભાવે સહિત દર્શન કર્યું ત્યારે એને નિશ્ચય થયો જાણવો જ્યારે ભગવાનને દિવ્ય ભાવ ન સમજે ત્યારે એને વાતે વાતે ધોકો થાય ભગવાન મનુષ્ય આકારે હોય ત્યારે ગુણ અવગુણ લીધા કરે કોનો ભગવાનનો આની કોરનો પક્ષ રાખે છે અને અમારો પક્ષ રાખતા નથી ભગવાનમાં આવું થાય આને વધુ બોલાવે છે અમને નથી બોલાવતા આને ઉપર વધુ હેત છે અમારી ઉપર નથી આવું ભગવાનમાં થાય અને થતું તું એટલે જ ભગવાન એ બોલ્યા છે કે ભગવાનને આની ઉપર હેત વધારે છે મારી પર નથી આનો પક્ષ રાખે છે મારો પક્ષ નથી રાખતા આને બોલાવે છે આને નથી બોલાવતા આવું ભગવાનમાં થતું હવે ખાલી ભગવાન પૂરતી વાત મારા જે લોયાના અઢારમાં અટકાવી નથી આગળ સાંભળો એવી રીતે ગુણ અવગુણ પરઠ્યા કરે છે તેને કરીને એનું અંતર દિવસે દિવસે પાછું પડીને અંતે તે વિમુખ થાય છે માટે ભગવાનને વિશે તો મનુષ્ય ભાવ ન જ પરઠો અને ભગવાનના ભક્તને વિશે પણ મનુષ્ય ભાવ ન પરઠો કાંજે દેહે કરીને ભગવાનના ભક્તમાં કોઈ આંધળો હોય કોઈ લૂલો હોય કોઈ કોઢિયો હોય કોઈ બેરો હોય કોઈ વૃદ્ધ હોય કોઈ કુરુપ હોય અને તે જ્યારે દેહ મૂકે છે ત્યારે શું ભગવાનના ધામમાં એવા આંધળાને લૂલા જ રહે છે નથી રહેતા એ તો સર્વે મનુષ્યપણાના ભાવ છે તેને મૂકીને દિવ્યરૂપ થાય છે બ્રહ્મરૂપ થાય છે માટે હરિના ભક્તને વિશે મનુષ્ય ભાવ ન પરઠાય મહારાજ કે છે મહારાજના બેઠા શબ્દો છે માટે હરિના ભક્તને વિશે ભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિશે કેમ પરઠાય મહારાજ ભગવાનના સંત ભક્તને વિશે પણ મનુષ્ય ભાવ પરઠવાની ના પાડે છે આનો અર્થ શું થયો મનુષ્ય ભાવ દેખાય તો ખરો ભગવાનના ભક્તનું મનુષ્યનું શરીર છે સંતનું મનુષ્યનું શરીર છે એમાં મનુષ્ય ભાવ દેખાશે મનુષ્ય જેવા ભાવો દેખાશે પરંતુ મનુષ્ય ભાવ પરઠવાની ના પાડે છે ના પાડે છે મનુષ્ય ભાવ ન પરઠવો કારણ કે દેહ ધર્યો છે એટલે દૈહિક સ્વભાવો દેખાય પરંતુ જો મનુષ્ય ભાવ પરઠીએ તો કલ્યાણના માર્ગે પાછું પડાય જેને જેને ભગવાનમાં ભગવાનના સંતમાં ભગવાનના ભક્તમાં મનુષ્ય ભાવ જ્યારે પરઠયો છે ત્યારે જ સત્સંગમાંથી જીવ પાછો પડે છે તમે કોઈ પણ સત્સંગમાં એકવાર ચડ્યો પછી પાછો પડે એનું લિસ્ટ કાઢશો તો લિસ્ટમાં આ એક જ વસ્તુ નીકળશે કાં તો મહારાજ વખતેનું કાઢશો ને તો મહારાજમાં મનુષ્ય ભાવ આવ્યો હશે મહારાજ પછી અથવા મહારાજને સમકાલીનનું કાઢશો ને તો કાં સંતમાં મનુષ્ય ભાવ આવ્યો હશે અને કા ભક્તમાં મનુષ્ય ભાવ આવ્યો હશે આ ત્રણમાં આવવાના કારણે જ સત્સંગમાંથી પાછો પડ્યો હોય અને જ્યારે ભગવાન ભગવાનના સંત અને ભક્તમાં મનુષ્ય ભાવ આવે ત્યારે એને સત્સંગનો કુસંગ લાગે કુસંગ લાગે અને સત્સંગનો કુસંગ સ્વામીની પ્રકરણ પાંચની એકસો ખતરનાક છે ખતરનાક છે એક જનને સત્સંગનો કુસંગ આવો મનુષ્ય ભાવ વાળો લાગે એ બીજા પચાસ થી સો ને તૈયાર કરે કોઈ સંત કે ભક્ત માં લાગે કોઈ ભગવાનને વિશે લાગે એ બીજા સોથી બસો પાંચસો હજારને તૈયાર કરે અને જેને દિવ્ય ભાવ હોય એના દિવ્ય ભાવને મિટાવી એમાં મનુષ્ય ભાવ કલ્પાવી સત્સંગના માર્ગેથી ઓલાન પાડી નાખે જેને દિવ્યતા અનુભવાય છે એનો અનુભવ કે છે એવું નથી કે એને કોઈને કહેવાથી માની લીધું કે આ ભગવાનને ભગવાનના સંતને આ ભક્ત છે દિવ્ય છે એવું એને પોતે કોઈના કહેવાથી નથી માની લીધેલું એને અનુભવ થયો છે એના જીવનમાં એને પોતે અનુભવ્યું છે અનેકા અનેક વખત અનુભવ્યું છે ભગવાનનું દિવ્યપનું સંતનું દિવ્યપણું ભક્તનું દિવ્યપણું પરંતુ થયું શું એક વ્યક્તિને મનુષ્ય ભાવ કલ્પાવાના કારણે એને સંપૂર્ણ સત્સંગ નહોતો એને મનુષ્ય ભાવ કલ્પ્યો એના શબ્દે કરીને અનેક અનુભવોલાને થયા છે એની ઉપર પાણી ફરવાનું ચાલુ થાય અને એ સત્સંગનો કુસંગ એને ત્યાં સુધી લઈ જાય સૌથી પહેલાં એને ભક્તમાં મનુષ્ય ભાવ આવે સંતમાં આવે એટલે એવું વિચારે આપણે ભગવાન છે ને પછી હું બીજાની બીજાની તમા શું છે બીજાની જરૂર શું છે આવું વિચારે એવો વિચાર કરીને એ ભગવાન અને સંતમાંથી લુખો થાય કારણ કે મનુષ્ય ભાવ આવી ગયો એમાંથી લુખો થયો હવે ફક્ત એની પાસે એક જ સ્વરૂપ રહ્યું ભગવાનનું અર્ચા સ્વરૂપ હવે ભગવાનનું એક અર્ચા સ્વરૂપ છે એની સ્થિતિ એવી નથી થઈ કે એના ઇન્દ્રિયો અંતકરણ સંપૂર્ણ રીતે ભગવાનમાં જોડાઈ જાય હવે એને સંત અને ભક્તમાં મનુષ્ય ભાવ છે એ તો એને એવું જાણ્યું કે આ તો મારા કરતા ઉતરતા છે એને શું જાણ્યું ભગવાનના ભક્ત અને સંતમાં આ તો મારા કરતા ઉતરતા છે અથવા તો મારા જેવા જ છે એ મને શું આપવાના મારાથી ઉતરતા છે અથવા મારા જેવા છે એનું નામ જ મનુષ્ય ભાવ દિવ્ય ભાવ ક્યારે રે આપણાથી કંઈ સ્ટેપ ઊંચું દેખાય તો દિવ્ય ભાવ રે નહી તો ન રે આવે એને ચોંટવાનો એક જ જગ્યા રહી આસરાનું એક જ સ્વરૂપ રહ્યું ભગવાનનું અર્ચા સ્વરૂપ હવે ભગવાનના અર્ચા સ્વરૂપ આમ બેસે ગુણાદિત સ્વામી કે એક કલ્પ પર્યંત ભગવાનની મૂર્તિ સામું જોઈને બેસે ને તોય મનનો ઘાટ ટળે નહીં ભગવાનની મૂર્તિ સામુ એક કલ્પ પર્યંત જોઈને બેસે તો મનનો ઘાટ ટળે નહીં કોઈક ભગવાનના સંત કે ભક્ત જોઈએ ઘાટને ટાળવા વાળા જોઈએ ઘાટને આપવા વાળા જોઈએ આપણા આત્માના ઘાટને આપે અને મનના ઘાટને ટાળે એવા કોઈક જોઈએ ખરા જોઈએ ખરા માટે મનુષ્ય ભાવ ક્યારેય પણ કોઈની અંદર કલ્પાઈ જાય તો તરત દિવ્ય ભાવને કેળવા પ્રયત્ન કરવો આપણા અનુભવોની હારમાળાઓ રાખવી આ ભગવાનના સંતનો મને શું અનુભવ છે આ ભગવાનના ભક્તોનો મને શું અનુભવ છે અને તરત એમાં પાછા વળવું શ્રીજી મહારાજ કે છે ભગવાનના ભક્તને વિશે મનુષ્ય ભાવ ન પરઠાય તો પરમેશ્વરને વિશે કેમ પરઠાય અને આ જે વાત છે તે સૂજે તો આ જ સમજો શ્રીજી મહારાજના બેઠા શબ્દો કહું છું સૂજે તો આ જ સમજો તો એટલી સમજવી છે અને સૂજે તો સો વર્ષે કરીને સમજો તો પણ આટલી સમજવી છે અને આ વાત સમજીને એની દ્રઢતાની ગાંઠ પાડ્યા વિના છૂટકો નથી આ લોના અઢારમાં શ્રીજી મહારાજનું સ્ટેટમેન્ટ છે શું નથી છૂટકો નથી છૂટકો જ નથી માટે અમારી વાત છે તે સર્વે હરિભક્તને યાદ રાખીને પરસ્પર કરવી અને જ્યારે કોઈને અણસમજને કરીને ધોકો થાય કેવો ધોકો થાય ભગવાનમાં મનુષ્ય ભાવ આવે સંતમાં મનુષ્ય ભાવ આવે કે ભક્તમાં આવે આવો ધોકો થાય ત્યારે તેને આ વાત કરીને ચેતાવી દેવો અને આ જે અમારી વાર્તા છે તેને નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર કરવી લો આપણે વચનાઓ તો વાંચીએ પણ મહારાજની આજ્ઞા મધ્યનું તેરમું નિત્ય વાંચવા કીધું છે અંત્યનું ઓગણીસમું ત્યાગી સાધુને નિત્ય વાંચવા કીધું છે લોયાનું અઢારમું શ્રીજી મહારાજ કે દિવસમાં આ વાર્તા નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર કરવી કેમ દિવસમાં એકવાર કરવા કીધી કારણ કે ક્યારેય ભગવાન કે ભગવાનના સંત ભક્તમાં મનુષ્ય ભાવ ન આવે અને રોજ દિવ્ય ભાવ વધે એટલે એક વખત કરવાની જે વાતને વારે વારે ભૂલી જવાય એવી ને એને તમારે શું કહેવું પડે કે ભાઈ રોજ યાદ રાખજો તમને ખબર છે કે અહીંની દવાની બોટલ ઉપર લખેલું હોય કે આ ગોળી દ્વારા લેજો મોઢા દ્વારા લેજો દવા ઉપર હોય જ કે આ ટેબ્લેટ લેવાની છે મોઢા દ્વારા લેવાની છે હું કહું દવા મોઢા સિવાય બીજા દ્વારા કંઈ લેવાતી હશે દવા લેવાની કોઈ નાકમાં નાખીને લેવાનો છે કાનમાં નાખીને લેવાનો ટેબ્લેટ હોય ટેબ્લેટ હોય તો મોઢાથી જ લેવાનો છે પરંતુ દરેક બોટલ ઉપર તમે જોજો ફાર્મસીમાંથી દવા લાવશો કોઈ પણ દવા લાવશો ઉપર લખ્યું હશે કે આ લેવાની છે બાય માઉથ હવે એ તો કંઈ શીખવાડવાની વાત છે પણ એક એક ઉપર ઇન્સ્ટ્રક્શન લખેલું છે કારણ કે કોક ગાંડો એવો નીકળે અને મોઢાની જગ્યાએ બીજે નાખે ને કંઈક થાય તો ઓલા ઉપર શું થાય આ દેશને બીક છે શું થવાની આ દેશને બહુ મોટી બીક છે એટલે બધી જગ્યાએ બધી સૂચના આપવાની કારણે મોઢાથી ખાજો હવે શીખવાડવાની વાત નથી તો એક આ લોકની વાત એક ખાલી મોઢાથી દવા લેજો એ પણ સૂચના રોજ આપવી પડે તો દિવ્ય ભાવની વાતો માટે તો રોજ એ વાત વાંચવી જ પડે કે ભગવાનના ભક્તમાન સંતમાં આપણે એક હિસાબ ગઈકાલ સ્વીકાર અને કેટલું સમજ્યા બેનો હિસાબ રાખવા વિશેની વાતો કરી હતી બરાબર ને સાંભળી હતી ને ભગત હવે આજે એક બીજો હિસાબ રાખવાનો છે ભગવાનમાં મને પ્રતિમા ભાવ મૂર્તિભાવ કેટલો છે કે ભગવાન આ પ્રત્યક્ષ છે એવું મારાથી ચૂકાઈ જાય અને ખાલી બસ ભગવાન ચિત્રામનના છે કાષ્ટના છે પથ્થરના છે ભગવાન ક્યાં કશું જોવે છે સાંભળે છે ભગવાન સૂતા છે ક્યાં ભગવાનને ભગવાન છે એવું ભગવાનમાં જેટલો આપણાથી નાસ્તિક ભાવ રહેતો હોય ભગવાન સૂતા છે પણ આપણે અવાજ કરીએ ભગવાન બેઠા છે પણ ભગવાન પાસેથી આપણે ઘરમાં જ તમારા ઘરમાં જ તમે સિંહાસનમાં મહારાજ બેઠા છે અને તમે આમ પસાર થાવ છો સિંહાસન પાસેથી તમે જાઓ છો જોબે કે તમે જાઓ છો તમારા કામે તો ભગવાન સિંહાસનમાં છે ત્યાં તમે વંદન કરીને જાઓ છો પાછા ઘરમાં આવો તો વંદન કરો છો કે આ ઘરના માલિક ભગવાન છે જો નથી થતું અને તમે સીધા તો કરી દો છો થાળ તો ધરાવો છો સ્વીકારી તો છે પરંતુ સમજાયું ના હોય તો આવું બધું થવાના ચાન્સીસ છે તો એ વસ્તુમાં આપણે જોવાનું મારું નાસ્તિક પણ કેટલું છે બીજી વાત ભગવાનના જે સંત જે સંત શ્રોતાગન તો અલગ અલગ હોય ઘણી બધી જગ્યાએ હોય તમે ઘણા ઘણા બધા દેશમાં ને અલગ અલગ સ્થાનમાં ને અલગ અલગ કોઈ સંસ્થા અલગ અલગ મંદિર સાથે જોડાયેલા ભગવાનના ભક્તો સાંભળતા હશો તમારા જીવનમાં જે સંતે તમને ભગવાન ઓળખાવા માટેનો પ્રયત્ન કર્યો છે તમારા જીવનમાં ભગવાન પ્રત્યેનું ખેંચાન આપ્યું છે જે સંતમાં તમને ભગવત ભાવ જ દેખાય છે કારણ કે તમારો અનુભવ તમારા અનુભવથી કોઈના કહેવાથી નહીં એમાં તમને મનુષ્ય ભાવ આવ્યો છે આવે છે કેવી રીતે આવે છે કયા કારણથી આવે છે નથી આવતો રોજ વધે છે દિવ્ય ભાવ એનું સંશોધન અને જે ભક્તના સંગે કરીને આપણે સત્સંગમાં આગળ વધીએ છીએ જે ભક્ત એ આપણને બે વાત કરી અથવા આપણને સત્સંગમાં આગળ લઈ જાય છે એવા ભક્તમાં આપણને દિવ્ય ભાવ હતો કે આ ભક્ત બહુ મહાન છે બહુ મોટા છે એમાં મનુષ્ય ભાવ આવે છે આવ્યો છે અત્યારે કયા કારણથી આવ્યો છે પહેલાં નહોતો અત્યારે આવે એનું શું કારણ છે પહેલાં મને દિવ્ય ભાવ હતો આજે એમાં ભાવ થયો કયું કારણ છે શું એમાં કારણ કોઈ એવું કારણ છે કે જે આધ્યાત્મિકવાળું આધ્યાત્મિકતાને બાધ આપે એવું હોય એવું કારણ છે કે ભગવાનના માર્ગે પાછા પડ્યા છે એટલે મને એનો અભાવ આવે છે સંત કે ભક્તનો એવું કારણ છે કે એ ભગવાનની આજ્ઞાથી બહાર છે એટલે મને એનું કારણ છે જો એવું કારણ ન હોય અને ફક્ત સંતે આપણને બોલાવ્યા નહીં આપણને કાંઈ આપણને કંઈક હારા પહેરાવવાનું ભૂલી ગયા આપણી કંઈ જાહેરાત કરવાનું કંઈક રહી ગયું આવો વ્યવહાર સંબંધી કોઈ એના કારણે જો મનુષ્ય ભાવ આવેલો હોય તો એ આપણી ભૂલ છે એને આપણે સુધારવી પડે મનુષ્ય ભાવ ભગવાનને ભગવાનના સંતમાં ન આવે ભક્તમાં ન આવે અમારી આ વાર્તા છે ને નિત્ય પ્રત્યે દિવસમાં એકવાર કરવી એમ અમારી આજ્ઞા છે તેને ભૂલશોમાં જરૂર ભૂલશોમાં એમ કહીને શ્રીજી મહારાજ સર્વે હરિભક્તને જય સ્વામ્યાન કહીને હસતા થકા પોતાને ઉતારે પધારે આ લોયાનું અઢારમું મધ્યના ત્રેસઠમાંના થોડાક શબ્દો ભગવાનના ભક્ત છે તે તો કેવળ બ્રહ્મની જ મૂર્તિઓ છે એને વિશે તો મનુષ્યભાવ લાવવો જ નહીં મધ્યનું ત્રેસઠમું લાવવો જ નહીં નહીં એટલે એનો અર્થ શું થયો નહીં એટલે નહીં નહીં એટલે નહીં તો મનુષ્ય ભાવ લાવવો નહીં એનો અર્થ શું છે કે મનુષ્ય ભાવ દેખાય તો ખરો જ કોઈ ભગવાન ભગત હોય અને એને સ્વાદથી આમ જમતા હોય આપણે બાજુમાં બેઠા હોય ને આપણે સીધું સાદું હાલતું હોય અને એમને સ્વાદથી જમતા હોય તો આપણે બાજુમાં બેઠા હોય એટલે ખબર તો પડે જ ને કે ભગતને ટેસ્ટ ખરેખરો છે જોરદાર છે પણ તોય કે મનુષ્ય ભાવ નહીં લાવવાનો શાસ્ત્ર આવું કે છે સંપૂર્ણ સત્સંગ થયો ત્યારે કહેવાય નિર્ગુંદાસ સ્વામીની વાતો છે સદગુરુ નિર્ગુંદાસ સ્વામીની વાતો અમદાવાદ દેશમાંથી બહાર પડેલી આ વાતો છે એની અંદર બહુ સરસ એક વાત મને વાંચવા મળી એ હું તમને સંભળાવું છું સ્વામીએ લખી છે છસો ને બે નંબરની વાત નિર્ગુંદાસ સ્વામી સદગુરુ ગોપાળન સ્વામીને સેવેલા સંત બહુ સમર્થ સદ્ગુરુ સંત થયા અને એમની વાતો બહુ સરસ છે સ્વામી એવું લખે છે અક્ષર ધામાધિ પતિ શાંતિથી સાંભળજો હું ખાલી વાંચતો જ જઈશ કારણ કે આ તો મોટા સંતોની વાતો છે એટલે એમને કરેલી છે એની ઉપર બહુ જાજી વાત કરવી ના પડે પણ શાંતિથી સાંભળશો તો ખબર પડશે કે મોટા સાધુ આ સમર્થ નિર્ગુંદા સ્વામી જેવા મોટા સાધુ હોય એ કેવી સમજણ પોતે રાખતા હોય કોણ મહાન થયા છે બીજામાં મનુષ્યભાવ કલ્પવાળો એક પણ મહાન નથી થયો જે જીવ જીવમાં ભગવાનને જોઈ શકે છે એ મહાનતાને પામ્યા છે પરોક્ષમાં હોય કે પ્રત્યક્ષમાં હોય એ જ મહાનતાને પામ્યા છે જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાશે રે થવાનું આપણે એવું છે થવાનું એવું છે અને આપણે રાત દિવસ કલ્પ્ય છે મનુષ્ય ભાવ તો જ્યાં જુએ ત્યાં રામજી થવાનું જ નથી અને જ્યાં જુએ ત્યાં રામજી નહીં થાય તો સુખ પણ નહીં થાય સાંભળો શ્રી અક્ષર ધામાધિપતિ સર્વોપરી સર્વકારણના કારણ સર્વે અવતારના અવતારી એવા સ્વયં પુરુષોત્તમ સહજાનંદ સ્વામી શ્રી હરિકૃષ્ણ શ્રીજી મહારાજના ઐશ્વર્ય ગુણ ચરિત્રને જાણવા તથા તેમની ઉપાસના કરનારા ભક્તજનના ગુણ ઐશ્વર્ય ચરિત્રને જોઈને શ્રીહરિનો દ્રઢ આશ્રય કરવો અને શ્રીજી મહારાજના ભક્તમાં જેને આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર હતો તેમાં જેમને જાણ્યામાં આવ્યા તેના નામ લખું છું સંત દાસજી સ્વરૂપાનંદ સ્વામી રોકાજો સંત દાસજી સ્વરૂપાનંદ સ્વામી વ્યાપકાનંદ સ્વામી રામદાસભાઈ કૈવલ્યાનંદ સ્વામી કૃષ્ણાનંદ સ્વામી કૃપાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ગોપાલનંદ સ્વામી અખંડાનંદ સ્વામી પર્વતભાઈ ગોવર્ધનભાઈ આત્માનંદ સ્વામી આવા બધા સ્વામીએ નામ લખ્યા છે પછી સ્વામી એવું બોલ્યા કે આ બધા ભક્તો છે ને સંતો છે ને એના મેં ગુણ જોયા કેમ મનુષ્ય જેવા નહીં હવે હું વાંચીશ ને તો તમને થશે કે આવું તો અત્યારે ક્યાં આપણને જોવા મળે પણ જેમ વાંચતો જઈશ એમ ક્યાંક તો જોવા મળશે કોઈ ગુણ તો હશે જ સાંભળજો આમાં કેટલાક ભક્ત નિરાવરણ દ્રષ્ટિવાળા હતા કેટલાક ત્રિકાળગ્ય હતા અનેક ભક્ત સત્ય સંકલ્પવાળા હતા અનેક ભક્તને ત્રણ અવસ્થાઓ પરાભવ કરી શકે નહીં એવા હતા અનેક ભક્ત અંતર્યામીપણે સર્વેને જાણે એવા હતા અનેક ભક્ત રજોગુણ તમોગુણને મલીન સત્વગુણ વ્યાપે નહીં એવા હતા કેટલાક ભક્ત સ્થૂળ સૂક્ષ્મને કારણ દેહના ભાવને પરાભવ કરી શકે નહીં એવા હતા આવી રીતે અલગ અલગ બધી વાતો લખી છે કેટલાક ભક્ત અતિ ઉત્કૃષ્ટ અલૌકિક યુક્ત સદા વર્તતા હતા કેટલાક ભક્ત મૂર્તિમાન વૈરાગ્ય ન હોય એવા હતા કેટલાક ભક્ત મૂર્તિમાન ધર્મ ન હોય એવા હતા કેટલાક ભક્ત મૂર્તિમાન આત્મનિષ્ઠા ન હોય એવા હતા આવી બધી વાતો હતા હતા કરીને સ્વામીએ લખી છે હવે કેટલાક ભક્ત સાંખ્યનો વિચાર કરીને પ્રતિલોમ અને આત્યંતિક પ્રલય કરીને પોતાના આત્માને બ્રહ્મ સાથે એક કરીને તેમાં શ્રી હરીને ચિત્તનો નિરોધ કરતા તે સાથે નાડી પ્રાણનો પણ નિરોધ થઈ જાય એવા હતા કેટલાક ભક્ત નિરંતર પોતાની દ્રષ્ટિ આગળ ભગવાનને જોતા આવા ભગવાનના ભક્તો આજે પણ હોય ના હોય એવું નહીં હોય જ કેટલાક ભક્ત સો સો ગાઉ દૂરથી શ્રીહરીને સર્વ ચરિત્ર કરતા અને પાર્ષદો સહિત સદા દેખતા મનુષ્ય આકારે મહારાજ હતા ત્યારે કેટલાક ભક્તોને શ્રીહરિ અનિમાદિક ઐશ્વર્ય આપતા હતા કેટલાક ભક્ત તો પરસ્પર એવી પ્રતિજ્ઞા કરીને કોલ દેતા જો હું પ્રથમ દેહ મૂકું તો અંધકાળે તમને તેડવા આવું અને તમે પ્રથમ દેહ મૂકો તો મને તેડવા આવજો આવી વાત પણ સત્ય થતી કેટલાક સમર્થ ભક્તો બીજાને એવો વર દેતા તમને અંધ કાળે હું તેડવા આવીશ અને એ વાત તેઓ સત્ય કરતા કેટલાક ભક્ત સ્ત્રીનું ધ્યાન ભજન કથા કીર્તન વાર્તા સેવન દર્શન સત સમાગમ વિના રહી શકે નહીં એવા હતા આવા તો કેટલા ભક્તો હશે કે જે કથા કીર્તન ભજન ભક્તિ સાધુના સમાગમ વિના રહી ના શકે કેટલાક ભક્ત જાણે મૂર્તિમાંને એકાંતિક ધર્મ ન હોય એવા હતા કેટલાક ભક્ત જુવાનીમાં પોતાની સ્ત્રીનો ત્યાગ કરીને શુદ્ધ અષ્ટ પ્રકારનું બ્રહ્મચર્ય નિરંતર પાડનારા છે સત્સંગમાં શ્રીજી મહારાજ સદા વિરાજમાન છે રજોગુન તમોગુનના ગાંઠ સંકલ્પના વિક્ષેપ થાય તેને ભક્તના હૃદયમાં જ્ઞાન વૈરાગ્યનો વિચાર આપીને ટાળી નાખે છે એમ પોતાના ભક્તની રક્ષા કરે છે કેટલાક ભક્ત સ્ત્રી ધનાદિક પંચ વિષયની ગંધ પણ ગમે નહીં એવા છે આવા છે કેટલાક ભક્તની જ્ઞાનને વિશે સ્થિતિ હોવાથી પ્રકૃતિ પુરુષને એનું કાર્ય નજરમાં નથી એવા છે કેટલાક ભક્ત કેટલાક ભક્ત એવા છે કે પોતાના દેહ કુટુંબ પરિવાર આદિ સર્વસ્વ ભક્તિ પરાયણ કરીને રહ્યા છે કેટલાક ભક્ત ધર્માદિ શીખવાની પાકી રૂચિ કરીને શીખવામાં તત્પર થઈને મંડ્યા છે અને કેટલાક ભક્ત એવા છે દેશ કાળા આવે તો પણ કોઈ દિવસ ભગવાનને એના ભક્તોનો અવગુણ વિચારે જ નહીં પણ સદાય ગુણ જ ગ્રહણ કર્યા કરે આવા ભગવાનના ભક્તો છે કોઈ પણ દિવસ એનો દ્રોહ કરતા જ નથી કેટલાક ભક્ત સારા નરસા વિષય સમાનપણે વર્તે છે કોઈ વિષયમાં ઇન્દ્રિયો વૃત્તિઓ જાતી નથી એવા છે ઘણા ભક્તો એવા છે ગમે એટલી સમૃદ્ધિ હોય તો પણ એમાં નથી પામતા એવા છે આવા તો કેટલા બધા સ્વામી આ છસો ને બે નંબરની વાત છે છસો ને ત્રણ નંબરની વાત છે નિર્ગુંદા સ્વામીની વાંચવા જેવી છે સમજવા જેવી છે કે મોટા સંતો કેવી રીતે કોઈની અંદર મનુષ્ય ભાવ આપણે નથી જોવો કોઈ સંત કે ભક્તની અંદર આપણે દિવ્ય ભાવ રાખવો છે એને આ લોકના જાણવા નથી તો સૌથી પહેલાં તો છે ને એમાં જે અલૌકિક ગુનો હોય ને એને જોવા પડે જોઈ અને એને કેવા કરવા પડે ખબર છે શ્રીજી મહારાજનો જે સ્વભાવ ધ્યાન મંજરી ગ્રંથમાં પ્રેમાનંદ સ્વામીએ લખ્યો છે પ્રેમાનંદ સ્વામીએ શ્રીજી મહારાજનો સ્વભાવ કેવો લખ્યો છે ભરપૂરિત નેના પર ગુન અનુ પર્વત કરી માને બીજાનો અનુસરખો ગુણ પર્વત જેવો કરીને જોઈએ ને ત્યારે દિવ્ય ભાવ આવે એ વિના દિવ્ય ભાવ ના આવે જો બીજાનો અનુસરખો ગુણ આપણે મોટો કરીને ના જોઈએ તો ક્યારેય દિવ્ય ભાવ ના આવે મનુષ્ય ભાવ જ આવે અને મનુષ્યનું શરીર છે ક્યારેક અણહમજન થાય ક્યારેક લેવા દેવાનો વ્યવહાર થાય તો પણ અણહમજન થાય ક્યારેક કોઈની સાથે બોલવા ચાલવા રહેવાનું થાય તો પણ અણસમજન થાય પરંતુ તરત પોતે લોયાનું અઢારવું નિત્ય વાંચીને પોતાના આત્માને ચેતાવી દેવો કે ભાઈ મનુષ્ય ભાવ ના તો તને અન્ન બનાવવો હોય પગે લાગીને દૂર રહે કોઈ ભગવાનના સંત કે ભક્ત છે એને પગે લાગી લો એ ભક્ત સાથે આપણે જય સ્વામિનારાયણ રાજી રહેજો મારો સ્વભાવ ના મેચ થતો હોય રાજી રહેજો પણ મનુષ્ય ભાવ કલ્પવો એ બહુ મોટું પાપ છે બહુ જ મોટું પાપ છે શ્રીજી મહારાજ કે એને સંપૂર્ણ સત્સંગ થયો જ નથી જેને મનુષ્ય ભાવ કલ્પ્યો એને અચ્યુતદાજી સ્વામી ભુજની અંદર ઠાકોરજી અને સંતની સેવા કરતા મંદિરની વાડીનો વંડો ચનાતો હતો સંતો ત્યાં જ રોટલા બનાવીને ખાતા તે બ્રહ્મચારી એમને કહ્યું એકવાર અચ્યુતદાસ સ્વામીને તમે ઠાકોરજીના દર્શન ક્યારે આવતા નથી કે અચ્યુતદાસજી સ્વામી કે હું તો દર્શન કરી ગયો પેલા બ્રહ્મચારી કે મેં તો કઈ જોયા નહીં કે તમે વાડી આવ્યા તેદીના મંદિર આવ્યા છો જ ક્યાં ત્યારે અચ્યુતદાસજી સ્વામી કે ઠાકોરજીને અવળા વાગા પહેરાવ્યા છે તમે ઠાકોરજીને અવળા વાગા પહેરાવ્યા છે બ્રહ્મચારીને કીધું ત્યારે બ્રહ્મચારીએ ઠાકોરજી આગળ જઈને જોયું તો આશ્ચર્ય થયું કે વાઘા તો આવડા હતા જેને ધરાવ્યા હતા એને ખબર નહોતા અમે આવડા છે અને ઓલા વાડીએ હતા એમને ખબર હતી કે વાઘા અવડા ધરાવ્યા છે હવે તમે વિચારો કે બ્રહ્મચારીએ કીધું અચ્યુતદાસ સ્વામીને તો વાંધો નહીં પણ બ્રહ્મચારીએ ડાયરેક્ટ અચ્યુતદાસ સ્વામીને ના કીધું હોત અને બીજા આગળ જો વાતો કરી હોત કે આ કેવા સાધુ છે વાડીએ પડ્યા રે કોઈ દી દર્શને આવતા નથી આવી ટીકા ટીપ્પણી એની પર કરી દીધી હોત તો કેટલો મોટો દ્રોહ થઈ જાત ને એટલે ઘણીક વખત ભગવાનના સંત અને ભક્તની સ્થિતિ આપણે ન જાણી શકીએ આપણને કાંઈ ખબર નથી આપણને પોતાના આત્માની ખબર નથી તો આપણે વળી બીજાની સ્થિતિ કેમ ના જાણી શકવાના એના કરતા મારાથી બધાય મહાન મારાથી આ બધાય મહાન હું સાવ રાક જેવો છું બાકી મારાથી બધાય મહાન છે આવું જો સમજીએ આવું જો સમજીએ તો અલૌકિક દ્રષ્ટિ રહ્યા જ કરે રહ્યા જ કરે મારા કરતાં બહુ મહાન છે આ સંતો ભક્તો બધાયમાં કેવા મોટા ગુણ કેવા નિર્માણીપણાના ગુણ કેવા સેવાના ગુણ મારા કરતાં બહુ મોટા મારા કરતાં બહુ મોટા મારા કરતાં બહુ મોટા હમજનમાં મોટા જ્ઞાનમાં મોટા ભક્તિમાં મોટા ધર્મમાં મોટા વૈરાગ્યમાં મોટા આત્મનિષ્ઠામાં મોટા સેવામાં મોટા શ્રદ્ધામાં મોટા વિશ્વાસમાં મોટા ભગવાનને વિશે પણ અનુભવવામાં મોટા બધી જ રીતે મોટા હું તો હાઉ કિંકર છું આવો જો વિચાર કરીએ એવો વિચાર તો જ આવે પોતાના અવગુણ બરાબર જોવે એટલે પોતાને વિશે ન્યૂનપણું મનાય અને ભગવાનના સંત અને ભક્તને વિશે મહાનપણું મનાય તમે એક પણ પાત્ર આ સત્સંગમાં કે પરોક્ષમાં જેટલા થયા જે મહાન પાત્રો હતા ને બધા કિંકર થઈને રહેવા વાળા હતા એ કોઈને એવું નથી લાગ્યું હું મહાન છું ગોપાલન સ્વામીને પૂછો કે સ્વામી તમે કેવા ગોવિંદાનંદ સ્વામી નાના સાધુ એમની પાસે ગોપાળન સ્વામી એવું બોલ્યા છે બે હાથ જોડીને ગોવિંદ સ્વામી તમારા જેવી સાધુતા મને આપો તમારા જેવી સાધુતા મને આપો ગોપાળન સ્વામી આવું બોલે છે હવે ગોપાલ સ્વામી તો દરિયા જેવા ગુનાતીતાનંદ સ્વામી કે ઓળખાય જ નહીં ઓળખાય નહીં દરિયા જેવા એવા બે હાથ જોડીને છે કે જેવી સાધુતા પણ મુક્તાનંદ સ્વામી દાસ ભાવે પર્વતભાઈ ગોલો કોણ થશે દાદા ખાચરના ગોલાનો ગોલો કોણ થશે બીમાર પડ્યો છે એક સેવકની જરૂર છે અને ત્યારે અગ અગતરાયના પર્વતભાઈ મોટા મોટા આખા ગામના રાજા કેવડી મોટી ખેતી ઊભા થાય કેવડી મોટી સ્થિતિ અખંડ મૂર્તિમાં રહેવા વાળા ઉભા થાય મહારાજ દાદા ખાચરના ગોલાનો ગોલો હું થઈશ અરે પર્વતભાઈ પણ તમે તો કેવડા મોટા ગામેથી કહેવાઓ તમારે આ થોડું થાય ત્યારે કે મહારાજને કે મહારાજ જે દાદા ખાચર તમારા હૃદયની અંદર હોય અને એનો જે ગોલો હોય એના ગોલા થવાના મારા ભાગ ક્યાંથી હોય અખંડ મૂર્તિમાં રહેવાવાળાની દ્રષ્ટિ દાદા ખાચરના ગોલા પ્રત્યે કેવી હશે એ પર્વતભાઈ થાય આપણે બધાઈમાં મનુષ્ય ભાવ કલ્પીને પર્વતભાઈ થવું છે કેદી થઈએ આપણે બધાઈમાં મનુષ્ય ભાવ કલ્પીને બધામાં ન્યૂન ભાવ કલ્પીને આપણે મુક્તાનંદ સ્વામી જેવા છે કેદી થવાય મારાથી ના થવાય ના થવાય મનુષ્ય ભાવ એને ભૂસતા રહેવું શું ખબર શ્રીજી મહારાજ એને હું પ્રેરણા કરતા હશે ભગવાનના એ ભક્તને એવી પ્રેરણા કરી હશે હું એનો અર્થ એવો નથી કહેતો કે બધી જગ્યાએ આપણો સ્વભાવ મળી જ જાય વંદન કરી લેવાના મને નથી સમજાતું એ જે સમજતા હશે મને નથી સમજાતું આવું કહીને પણ ભગવાનના ભક્ત અને સંતમાં જેટલો બને એટલો મનુષ્ય ભાવ કલ્પવાનું ઓછું કરીએ તો સંપૂર્ણ સત્સંગ થાય અચ્યુતજી સ્વામી ભુજની અંદર એ વીસ સંતો એકવાર રામનવમીના સમયમાં અમદાવાદ ગયા હતા ભુજ થી તે ઠાકોરજીના દર્શન કરી આચાર્ય મહારાજને મળી અને બીજે માળે આસને ત્યાં જઈને રોકાયા પછી બધા સભામાં જાય પણ અચ્યુતદાજી સ્વામી બધે સ્થાને ન જાય આસને બેઠા રહે તે નિર્ગુંદાજી સ્વામી કથા વાર્તા બહુ સારી થાય છે એવું નિર્ગુંદાસ સ્વામીએ કીધું હમણાં જેની વાત વાંચીને એમને તે તમે કેમ સાંભળવા નથી આવતા અચ્યુતદાજી સ્વામીએ તેર દિવસની કથા કઈ સંભળાવી તેર દિવસ જે કથા થતી હતી એ ત્યાં ગયા નહોતા શરીરથી પણ તેર દિવસની કથા કઈ સંભળાવી ભુજના ઘનશ્યામજી સ્વામી ધામમાં ગયા પણ કેવા સમર્થ વડોદરા ગુરુકુલની અંદર શિલાન્યાસ વિધિ હતો સ્વામી પધારવાના હતા અઠ્ઠાણું નવ્વાણું સાલની વાત કરું છું સ્વામી આવવાના હતા સ્વામી પોતે પધારવાના હતા સ્વામીની પછી સ્વામીએ મંદવાડ ગ્રહણ કર્યો છે સ્વામી ન આવી શક્યા ન આવી શક્યા સ્વામીએ ફોન કર્યો ગુરુજીને પૂછ્યું કે હું ના આવું તો ચાલે હા સ્વામી ત્યાંથી આશીર્વાદ આપજો ગુરુજીએ એમ કીધું પછી સ્વામીએ ત્યાંથી આશીર્વાદ આપ્યા પણ જ્યારે ઉત્સવ પૂરો થયો પછી સંતો ત્યાં ભુજ સ્વામીના દર્શન કરવા માટે ગયા ગુરુજીએ મોકલ્યા સંતો ત્યાં ગયા સ્વામી ત્યાં બેઠા હતા તે આ વોટ્સએપ કાંઈ નહોતું ફોન કે એ માંડ માંડ પેલું ને જ બધું હતું જાજુ તો બરાબર ત્યારે તો આટલા બધા સેલફોન એ લોકોના ખિસ્સામાં નહોતા તે દિવસે ભુજ ગયા સ્વામી પોતાની રૂમમાં બેઠાતા સ્વામીએ એક બદામ કાજુનું પેકેટ હતું ઠાકોરજીને ધરાઈને તોડી નામ નાખ્યું સંતોના ખોડામાં લો કે પ્રસાદ જમો અને સ્વામીએ વડોદરા ઉત્સવ શરૂ થયો ત્યારથી પૂરો થયો ત્યાં સુધીમાં કેટલી ઘટનાઓ કેવી એ ત્યાં બેઠા બેઠા કહી દીધી લો કાલ સવારની વાત હજુ કાલ સવારની વાત બધી કહી દીધી બધી જ કહી દીધી મોટાના અનુભવ આવે એ અનુભવ્યું બરાબર ને એ અનુભવ થયો પણ સ્વામી જ વિશેની ટીકા ટિપ્પણી સાંભળવી હોય તો એ પણ હતી સ્વામી વિશેની ટીકા ટિપ્પણી સાંભળવી હોય તો એ પણ હતી અને હજુ પણ એની ઉપર એ ધામમાં જતા રહ્યા છે તોય કોઈને ટીકા ટિપ્પણી કરવી હોય તો હશે નહીં હોય એવું નહીં પરંતુ જેને સ્વામીનો એવો અનુભવ કર્યો સ્વામી ધામમાં ગયા છે મુસ્લિમ સ્ત્રીઓ રડતી હતી તે તમે આજે અંતિમ વિધિનો વિડીયો હશે વેબસાઇટ ઉપર ભુજની જોજો ટેકરાઓ ઉપર અજાણ્યા માણસો સ્વામીના સત્સંગીના હોય એવાને રોવું આવતું હતું એ કેવા મહાપુરુષ હશે પણ એમાં પણ મનુષ્ય ભાવ કલ્પવા વાળા હતા અને હશે હું એ કહેવા માગું છું અને એ બહારથી નહીં હોય અંદરથી જ હશે બહારથી નહીં હોય આ ગ્રંથ વાંચવાનો ને સાંભળવાનો જેને અધિકાર હશે ને એમાંથી જ હોય મારા તમારા જેવા જ હોય પણ કહેવાનો અર્થ એ છે ભગવાન ભગવાનના સંત અને ભક્ત એના જે દિવ્ય અનુભવ થયા છે ને એને હૃદયની અંદર બહુ મોટા કરીને જોયા કરવા જેનાથી મનુષ્ય ભાવ ઓછો કલ્પાશે અને આપણો સંપૂર્ણ સત્સંગ થશે નહીં તો આપણો સત્સંગ તો છે પરંતુ શ્રીજી મહારાજના જે શબ્દો છે શ્રીહરિ સંતો અને હરિભક્તો જ્યાં સુધી મનુષ્ય જેવા લાગે છે ત્યાં સુધી તેને સંપૂર્ણ સત્સંગ ન થયો કહેવાય એને સંપૂર્ણ સત્સંગ ન થયો કહેવાય આપણે સંપૂર્ણ સત્સંગ કરવો છે માટે આ વાતને વિચારીને લોયાનું અઢારમું વાંચીને મધ્યનું ત્રેસઠમું વાંચીને આપણા આત્માને હંમેશા ચેતાવતા રહીએ ગરડા મધ્યનું અઠ્યાવીસમું વાંચીને આપણા આત્માને ચેતવતા રહીએ ગરડા મધ્યનું પચીસમું વાંચીને આપણા આત્માને સદાય જાગતો રાખીએ એવી વાત મહારાજે અહીં કરી છે બાકીની વાત આપણે આવતીકાલ સાંભળશું ગણશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રી ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદં કારણ સ્વામીનારાયણ નલકંઠમ ભજે મહારાજની જય